મહર્ષિ ભાઈએ જાતે નસો કર્યો હશે એ માનવામાં ન થતું ધારા. કોઈ એમને જાણે જોણી પીવડાવી હશે, કેમ કે એ નવા કામ માટે ખૂબ જ ઉત્સાહી અને સિરિયસ હતા. અને મને શું કહેતા ખબર છે કે રુદ્રકુમાર આજથી હંધાય ખોટા ધંધા બંધ. લગભગ પણ મને કહેતો તો કે મહર્ષિને હોસ્પિટલથી ઘેરે લઈને આવ્યો તો ને તે રસ્તામાં ઉતરી ગયો. મને એવું લાગે છે કે મહર્ષિને રસ્તામાં જ કોઈ પીવડાવવા વાળું મળી ગયું હશે. અને જ માણસે એને જબરજસ્તી પીવડાવી, એને ઉકસાવ્યો હશે. એ માણસ કોણ છે એની તપાસ કરવી પડશે. રુદ્રભાઈ, રુદ્રભાઈ! અરે લબુક આવો ને. એ ભાઈ તમે અહીં બારે આવો ને, કામ છે. અરે આવ ને. એ રુદ્રભાઈ, અરે તમારું અર્જન્ટ કામ છે. અરે લબુ, કે મારો ફોન છે, ક્યાં લઈ જાય? ભાભી એક મિનિટમાં દઉં છું પાછો. હાલો ભાઈ. અને રુદ્રનું કામ હતું તો મારો ફોન શું લેવાનું લઈ ગયો? અરે અરે, એમ ડાફોડે શું મારે છે? કઈ છે શું થયું? અરે ભાઈ, આ વાત પર વિશ્વાસ ન થઈ રહ્યો. એ વાત પર મોટી મેટર થઈ છે ભાઈ. મહર્ષિભાઈ, કાયની વાત મને ખબર પડી. કોણે કીધું? કોણે કીધું એટલે ધારાએ. અરે ભાભીને જાણ થઈ ગઈ. જાણ થવાની જ હતી ને. મહર્ષિભાઈ ઘેરે આવ્યા હતા, રાજુકાકા પર આરોપ નાખ્યો હતો, બબાલ કરી હતી, ખબર પડવાની જ હતી ને. અચ્છા, એની વાત કરી રહ્યા છે? હા. કા, તું શાની વાત કરી રહ્યો છે? અરે મહર્ષિભાઈ, શું થયું અમને? લગભગ બોલ ને, શું થયું મહર્ષિભાઈને? ભાઈ, મહર્ષિભાઈ નું ખૂન થઈ ગયું છે. શું? લગભગ તું ઘાણો તો ન થયો ને? અરે નહીં ભાઈ, સાચું કહું છું. અને એટલે તો આ ભાભીનો મોબાઈલ લઈને હું નીચે આવી ગયો કે આ ભાભીને કોઈ ફોન કરીને જાણ ન કરી દે. ભાભીને કહો ને. મને વિશ્વાસ ન થઈ રહ્યો. ભાઈ, વિશ્વાસ તો મને નતો થઈ રહ્યો, એટલે જ હું જાતે સિવિલ હોસ્પિટલ જઈને જોઈને આવ્યો. ભાઈ, મહર્ષિભાઈ આપણી વચ્ચે ન થયા. જુગલભાઈના ખેતરમાં મહર્ષિભાઈની લોહીથી લથપથ લાશ મળી આવી છે ભાઈ. કોણે કર્યું, કેમ કર્યું, અરે કર્યું એની કઈ જાણ નથી ભાઈ. થયું એ સાચી વાત છે ભાઈ. મારી માના હમ ખાઉં છું, હું મારી નજરે મહર્ષિભાઈની લાશ જોઈને આવ્યો છું. એકને નહીં છોડું. ભાઈ આડા પડો, જેને પણ કર્યું છે એને આપણે છોડશું ને. ભાઈ, એ પેલા આપણે કેટલાય કામ કરવાના છે, કદાચ હોસ્પિટલ જવું પડશે આપણે પડી લેવા. આવું કેમનું થયું? લબુ, હું અમદાવાદ જાતો તો ત્યારે એમને નવી ઓફિસ ખોલવાના છે ને, પેંડા ખવડાય મને. ને મને શું કીધું ખબર છે? હે રુદ્રકુમાર, મારી નવી ઓફિસ ઉદ્ઘાટન તમારે કરવાનું છે. ભાઈ, અંબાળો પોતાને, હજી તો તમારે ધારા ભાભીને વાત કરવાની. પણ હોસ્પિટલ જાતે પેલા માસ્તરના ઘરે સરને જાણ થઈ ગઈ છે ભાઈ. ને ને કોકે ફોન કરીને કહી દીધું તું તો એ હોસ્પિટલ બોડી લેવા હાટુ ગયા છે ને. ભૂરોને મૂકો ન્યાજ. તો ભૂરાને ફોન કરને અને પૂછને કે માસ્તર કેમ છે. તું માસ્તર અને મમ્મીને એકલો ન મૂકતો, એમનું ધ્યાન રાખજે. હા ભાઈ. મને કહે છે કે રુદ્ર આવે છે.
હાજ ભાઈ જઉં છું. અરે ડબુ ગયો, મારો ફોન એની પાસે હતો. અચ્છા તને દઈ નઈ ગયો. અચ્છા રુદ્ર, તારી મોશિયારે વાત થઈ કે નહીં? લે મેં મહર્ષિને કીધું તું કે તું પાછો આવીશ ને, તો આપણે હંદે સરખું કરી દઈશું. તું એની ઓફિસ પાછી સરખી કરાવી દઈશ. તું એની મદદ કરીશ ને? ના, એટલે હું જાણું છું, મને વિશ્વાસ છે કે તું મદદ કરીશ જ. પણ આ તો મસ્ત પૂછું છું. તારે એક કામ કરીએ ને, તે મારા આટું 3 FD કરાવી છે ને, એમાંથી એક તોડાવી દઈએ અને એ રૂપિયામાંથી એની ઓફિસ પાછી શરૂ કરાવી. આઈ નો કે તું મને એમ જ કહેશ કે FD ન તોડાવી, એ રૂપિયા ન વાપરવા, પણ મને મારા ભાઈ આટું આટલું તો કરવા દે. હા, જો તું જીજાજી તરીકે એના આટું આટલું બધું કરતો હોય, તું બેન તરીકે આટલું તો કરી જ શકો ને? હા, અને રુદ્ર એ કહેતો હતો કે એના ઓફિસમાં 2 લેપટોપે તૂટી ગયા છે, તો જો રૂપિયા ન વધે તો તું એમાં મદદ કરી દેજે, વધારાના રૂપિયા તું એડ કરજે. બસ રુદ્ર, ક્યાંની હું તારી હારે વાત કરી રહી છું, અને તું છે કે મારી સામે જોતો ન જોતો. રુદ્ર, શું થતું? સાચી છે. હર્ષભાઈનું ખૂન થયું છે. આ વાત સાચી છે. હર્ષભાઈ આપણને છોડીને જતા રહ્યા. લભુ કટાને આપણને એ જ વાત કહેવા આવ્યો હતો. રુદ્ર, શું થયું છે કહેતો ખરા? રાજવાકા, મહર્ષિભાઈ ખૂન થઈ ગયું છે. હંમેશા હાટું આપણને છોડીને જતા રહ્યા. હું હોસ્પિટલ જઈને આવું છું. હાલ કોઈ તારી હારી આવું હાલ. ના કાકા, જરૂર પડશે તો કોલ કરીને તમને બોલાવી લઈશ.
હું હોસ્પિટલ જઈને આવું છું, તને લેવા પાછો આવીશ, પણ અઠાણે નહીં આવીશ તો માસ્તરે ને તારે મમ્મીને સાચવવા અઘરું થઈ જશે. તું જા, અમે અમે હંધાએ આવ્યા છીએ, હંધાએ સંભાળી લઈશું, પણ ત્યાં તું હંધોએ સંભાળી લેજો દીકરા. રુદ્ર રાણા, સારું થયું તમારી મુલાકાત થઈ ગઈ. બોલો ને સર, શું કામ છે? મહર્ષિ વિદ્યાધર ઉપાધ્યાય ભાઈ મારો સાળો છે, એની ખબર મળી મને. એનું ખબર છે મને, હું ન્યાં જ જતો. ઇન્કવાયરી તમારી પછી કરો તો વધારે સારું છે. ઇન્કવાયરી થયા વિના તો તમે ક્યાંય નહીં જઈ. કેમ? અમને માહિતી મળી હતી કે મહર્ષિ રાત્રે અહીં આવ્યો હતો અને તમારા મમ્મી અને મહર્ષિ વચ્ચે પૈસાને લઈને ઝઘડો પણ થયો હતો. તમારા ઘરની અંદરની વાત હતી? ઘરની અંદરની વાતમાં ખૂન ના થાય એવું તમને કોણે કીધું? તું તો નથ ને. તમને કોની પર શંકા છે? મારી ઉપર? આ બાળકો ઉપર? રાજુ કાકા ઉપર? કે પછી મહર્ષિની બહેન ધારા ઉપર? તમારા મમ્મી પર. ભાનુમતી દેવેન્દ્ર રાણા. એમના પર શંકા છે. ઓ ઇન્સ્પેક્ટર, કયા પુરાવાના આધારે મારા મમ્મીનું નામ લો છો તમે? શોધવાથી તો ભગવાન પણ મળે છે, તો પુરાવા શોધતા કેટલી વાર લાગે? આ તો પેલા શોધો ને પછી કયો. તમને એથી કઈ નહીં છે, કારણ કે મહંદા નિર્દોષ છે. દરેક ગુનેગાર ગુનો કર્યા પછી એવું જ કહેતા હોય છે. પેલા તમારા મમ્મીના ચહેરા પર નજર નાખો, બધા જ જવાબ મળી જશે. ચલો ફેંદી વાળો આખા ઘરને, એક પણ પુરાવો છટકી ના જાય. પોલીસ ઇન્સ્પેક્ટર આવી કેવી રીતે વાત કરી શકે? નથી આપણને કોઈ ફસાવી રહ્યું છે, કોણ હશે? કાકા, આ જેણે કર્યું છે ને એને શોધીને જ રહીશ. બસ એક વાર એમની તપાસ પતવા દો, હું લબુકને ફોન કરી છું. ઓ રુદ્ર રાણા, વકીલ ન જોઈએ. સાહેબ, રુદ્ર રાણા છું, મને વકીલોની જરૂર નથી પડતી. કારણ કે કોઈ નવી જ મેટર ઉભી થઈ ગઈ છે. તું ચિંતા નહીં કર, પતાવીને હું ત્યાં જ આવું છું. તારું બાળક આ દુનિયામાં આવશે ને એ પેલા નવા મામાનો જન્મ થઈ જશે, અને આ જૂનો મામો જેને આ દુનિયામાં કંઈ કરતા કંઈ સારું કામ નથી કર્યું ને એ મરી જશે. ફરી પછી જો તારા ભાઈ આવી કોઈ ભૂલ કરી છે ને તો એના હાથ પગ ભાંગી નાખીશ. તમને કોની પર શંકા છે? તમારા મમ્મી પર. ભાનુમતી દેવેન્દ્ર રાણા.
અશોક તું આ શું કરે છે? અશોક શું કરી રહ્યા છે? ચાલ તું બહાર. તમારે પુરાવો જોઈતો હતો ને? આ દાતરડું તમારા ઘરેથી મળ્યું છે અને મહર્ષિનું ખૂન આવા જ ધારદાર હથિયારથી કરવામાં આવ્યું છે. અમે ઇન્કવાયરી કરી તો ખબર પડી કે મહર્ષિ ગઈકાલ રાત્રે તમારા ઘરે આવ્યો અને તમારા મમ્મી અને મહર્ષિ વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો. આ વાતોને જોડતા એક જ વાત બહાર આવે છે, પણ વધારે તપાસ માટે તમારે તમારી મમ્મીને અરેસ્ટ કરવા પડશે. આ જ પ્રોસિજર છે. તમારે જે પણ કંઈ સાબિત કરવું હોય એ કોર્ટમાં. ભાનુમતી રાણાને અરેસ્ટ કરો. એમને પકડો નહીં, એમને કોઈનું ખૂન નથી કર્યું. કે આવું ન કરે. મેં કઈ નથી કર્યું. તમે 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 હંતા કેમ ને? મેં કઈ નથી કર્યું. તમારી વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો કે નહીં? હા થયો તો, પણ એને પૈસા પાછા દઈ દીધા ને તો હંતી એ વાત પતી ગઈ હતી. હું શું લેવાને ને મારું એ? હું એને મારા દીકરા જેવો કરતી હતી. તમારી ઓળખાણ ક્યાં સુધી અને કોના સુધી છે એની બધી જ મને ખબર છે. તમારે જ્યાં અને જેને વાત કરવી હોય એ કરો, પણ અમારા કામની અંદર દખલ ના કરો. તમને પણ અરેસ્ટ કરવા પડશે. કરો ભાનુમતી રાણાને અરેસ્ટ. છોડો મને. ચલો. અરે છોડો મને. મેં કાઈ નથી કર્યું. છોડી દો ને મમ્મીને. મોટી મમ્મીને નો લઈ જાઓ પ્લીઝ. મેં કાઈ નથી કર્યું. સાહેબ, તમારી કોઈ ગેરસમજ થતી લાગે છે. મારા ભાભી કોઈનું ખૂન ન કરી શકે. કોઈનું ખૂન નથી કર્યું. લઈ જવા નહીં દે તો તમને બધાને અરેસ્ટ કરવા. તું આ પરિસ્થિતિમાંથી તું જ રસ્તો કાઢી શકે એમ છે. મદદ કરી શકીશ એટલે પોલીસ ને એમનું કામ કરવા દે. તમને રુદ્ર પર વિશ્વાસ છે ને? એ તમને છોડાવી દેશે. વિશ્વાસ છે ને? મોટી મમ્મી ને જવા આપજો. મમ્મી, હું તને કઈ નહીં થવા દઉં. તને વિશ્વાસ છે ને મારી પર? ચિંતા ન કરો.
હું કઈ કરું છું? કરો રે સ્પાનુમતી રાણાને.